નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની આ YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 6.3 માં પ્રશ્ન નંબર 1 હવે આપણે જોવાના છીએ. આગળના થિયરીકલ પોર્શનમાં આપણે સમરૂપતાની અલગ અલગ શરતો જોઈ, એની માટેના પ્રમેયો 6.3, 4, 5 ખુખુ ખુ શરત, બાબાબા શરત, બાખોબા શરત, કાકબા શરત અને ખુખુ શરત, બરોબર છે. આ જે શરતો છે એને આધીન હવે આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલાઓ ગણીએ, જેમાં પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં આપેલા ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાનો તમે ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓ છે એને સંકેતમાં દર્શાવો. તો સમરૂપતા માટે આપણે જે અલગ અલગ 5 શરતો જોઈ છે, બાજુઓનો ગુણોત્તર પરથી બાબાબા શરત, ખૂણાઓ સરખા હોય તો ખુખુખુ શરત, ખૂણાઓ અને બાજુઓ આવતી હોય તો બાખુબા શરત, બરાબર છે, કાટખૂણો કર્ણ અને બાજુ વાળું બનતું હોય તો ત્યાં શું આવશે, કાકબા શરત. તો એ કઈ શરતનો ઉપયોગ કર્યો એ પણ કહેવાનું છે અને સમરૂપતાની જોડ લખવાની છે. તો પહેલી આપણે જોઈએ તો એ બી સી ત્રિકોણ અને પી ક્યુ આર ત્રિકોણ, જેમાં એ બી સી માં ખૂણાઓ આપેલા છે 60, 80 અને 40, અહીંયા પણ 60, 80 અને 40 ખૂણાઓ આપેલા છે, બાજુઓ આપેલી છે નહીં. તો આપણે ખૂણાઓ વિશેની સમરૂપતા વિચારવાની કે ખૂણો એ 60 તો ખૂણો પી પણ 60, એટલે એ ની આરે ખૂણો પી સરખો છે, બી નું માપ 80, ક્યુ નું માપ 80 તો બી ની આરે ક્યુ ખૂણો સરખો છે અને ખૂણો સી અને ખૂણો આર સમાન છે. તો 3-2 ત્રિકોણ, આ પહેલા ત્રિકોણના 3 ખૂણા, બીજા ત્રિકોણના 3 ખૂણા એકબીજાની સાથે કેવા બને છે, સમાન બને છે, એટલે ખૂણાઓની જોડ કેવી છે, એકરૂપ. તો કઈ શરત આવશે, ખુ 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 શરત પ્રમાણે બંને ત્રિકોણો કેવા થાય છે, સમરૂપ બને છે. એ અહીં ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર કેટલા આપેલા છે, તો કે 60, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 80 અને ખૂણો સી બરાબર ખૂણો આર બરાબર 40. માટે ખુ 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 3 ખૂણા આપેલા છે બરાબર છે, તો કઈ શરત આવશે, ખુ 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 શરત પ્રમાણે એ ની હારે પી, બી ની હારે ક્યુ અને સી ની હારે આર, એટલે કે ત્રિકોણ એ બી સી એકરૂપ કયો થઈ જશે, ત્રિકોણ પી ક્યુ આર થાય, બરાબર છે. આ સમરૂપતા, આ શરત અને આ સમરૂપતાને સંકેતમાં આપણે દર્શાવ્યું. કઈ શરતનો ઉપયોગ કર્યો, અહીંયા ખુખુ ખુ શરતનો આપણે ઉપયોગ કર્યો. આગળ વધીએ એમાં તે પ્રશ્ન નંબર 1 માં બીજો, કે જ્યાં આપણે જોઈએ તો બાજુઓના માપ આપી દીધા છે, એ બી સી માં એ બી બી એટલે કે 2, બી સી નું માપ 2.5, એ સી નું માપ 3, એવી જ રીતે પી ક્યુ આર માં પી ક્યુ બરાબર 6, ક્યુ આર બરાબર 4 અને પી આર બરાબર 5. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ પહેલા ત્રિકોણના માપ કરતા બીજા ત્રિકોણના માપ છે એ બમણા છે, બરોબર, એટલે 2 × 2 એટલે 4, 2.5 × 2 એટલે 5 અને 3 × 2 6. તો એ રીતે આપણે બાજુઓના અહીંયા ગુણોત્તર કરી શકીએ કે અહીં AB ના છેદમાં AB ના છેદમાં QR બરાબર 2 ના છેદમાં 4 કરો તો 2 × 2 અને 2 × 2 = 4 તો કેટલો આવશે, 1/2. એવી જ રીતે BC 2.5 છે તો આ પણ 2.5 છે, એટલે એની હારે કયું આવશે, તો કે RP બરાબર 2.5/5 તો કેટલા થઈ જશે, 1/2 અને એવી જ રીતે AC તો એના છેદમાં શું આવશે, પી આર બરાબર 3/6 તો કેટલા થઈ જશે, 1/2. તો ત્રણેયના ગુણોત્તરો સમાન એવા, એટલે કે બાજુ બાજુ અને બાજુ બાજુઓના ગુણોત્તર સમાન એવા, એટલે કઈ શરત આવશે, તો કે
બાબા શરત આવશે કઈ શરત આવશે બાજુઓના ગુણોત્તર સમાન છે તો બાબા શરત આવશે હવે અહીંયા જોઈ શકે કે આપણે જે AB બાજુ લીધી છે બરોબર છે તો AB બે માપ છે તો એની અરે અહીં કઈ આવે છે QR એટલે A ની અરે Q અને B ની અરે કયો આવે છે R શિરોબિંદુ તો C ની અરે કયું બાકી રહેશે P અહીંયા પણ આપણે એને જોઈ શકીએ બરોબર છે એ પણ અગત્યનું છે થિયરીકલ પોર્શનમાં આપણે વાત કરી હતી કે ભાઈ દરેક વખતે આ બંને ત્રિકોણ સમરૂપ થાય છે પણ એની બાજુઓ અને એના કયા શિરોબિંદુઓ એની સાથે સંલગ્ન બને છે એની રીતે આપણે 6 અલગ અલગ પ્રકારની ન્યાસ સંગતતાઓ લખી શકીએ બરોબર છે કે અહીંયા AB અને QR નો ગુણોત્તર છે બરોબર છે તો AB અને QR નો છે તો A ની આરે અહીંયા કઈ બાજુ આવે છે તો કે Q બિંદુ B ની આરે R તો બાકી કયું હોયું C ની આરે P જે આપણે અહીંયા પણ જોઈ શકીએ બરોબર છે કે A ની આરે તમે અહીંયા Q લ્યો તો B ની આરે કયું બિંદુ મળશે R જોઈ શકીએ આપણે અહીંયા કે ભાઈ B ની આરે આ બાજુ છે બરોબર છે બીજો ગુણોત્તર અહીંયા આપણે B ની આરે R લેવો છે તો B ની આરે R અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે એવી જ રીતે અહીંયા A ની આરે AC બરાબર તો C ની આરે P અને અહીંયા AC બરાબર 3 અને અહીંયા PQ આવશે કયું આવશે P અને Q તો આપણે જ્યારે A ની આરે Q લીધું છે તો C ની આરે શું આવશે P આવશે બરાબર તો A ની આરે Q અને આ C ની આરે કયો આવે છે P બિંદુ તો એ પ્રમાણે આપણે જોઈએ તો ABC ત્રિકોણ ABC ની આરે સમરૂપ A ની આરે કયું બિંદુ આવશે Q B ની આરે આવશે R અને C ની આરે આવશે P એટલે કે ત્રિકોણ કયો બનશે QRP બરાબર છે બાબા શરત પ્રમાણે ABC ની આરે કયો આવશે QRP આ ખાસ એક શિરોબિંદુ વાળો આપણે ધ્યાનમાં લઈશું અહીંયા બરાબર છે એટલે આગળ એ આપણે જોઈશું જેમ કે હું તમને અહીંયા સમજૂતી માટે કહી દઉં કે ABC છે તો એની આરે સમરૂપતામાં PQR પણ આવી શકે હજી P ને એમ નામ રહેવા દો R અને Q નું સ્થાન બદલાઈ શકે હવે પછી Q આગળ આવે તો P અને R લખાય એટલે QPR પછી Q ને એમ નામ રહેવા દો આ બંનેના સ્થાન બદલાવો તો QRP લખાય એવી જ રીતે હવે R ને આગળ લઈ જાઓ તો RPQ લખાય અને R ને આગળ રહેવા દો QP લખાય આવી રીતે ABC ની હારે આ 6 અલગ અલગ સંગતતાઓ બને ABC ની હારે આ 6 અલગ અલગ પ્રકારની સંગતતાઓ બની શકે તો એમાંથી જ આપણે અહીંયા કઈ આવી તો કે ABC ની હારે QRP ABC ની હારે કઈ સંગતતા આવી છે QR અને P આ સાથે આપણે અહીંયા સ્વાધ્યાય બરોબર છે 6.1 ના બે દાખલાઓ લીધા આગળ આપણે ત્રીજો અને ચોથો દાખલો ગણીએ